હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. અત્યાર સુધીના આગળના લેક્ચરમાં આપણે બાયોમોલેક્યુલ્સ જે છે એમાં કાર્બોદિત વિશે અભ્યાસ કરેલો, બરાબર. હવે કાર્બોદિત પછીનું મુખ્ય બીજો જૈવિકણુ જે છે એ થશે લિપિડ, બરાબર. લિપિડ અથવા તો ચરબી, બરાબર. લિપિડ અને ચરબી જે છે એના પ્રકાર કયા કયા છે, એના બંધારણમાં શું હોય અને એનું મહત્વ શું છે, બરાબર. એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છે, બરાબર. એટલે સૌથી પહેલા આગળ જે છે એના બધા લેક્ચરમાં જે ચાલેલું છે એ પહેલાં તો બંધારણીય ઘટકો અને બધું કાર્બોદિત બધા ભાગ જે છે તમને ખબર હોવી જોઈએ. બીજી બાબત મુખ્ય કે આપણે જે ભણી રહ્યા છીએ એ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, બરાબર. એટલે ટેક્સ્ટ બુકની સિવાયનું ડિટેલ ભાગ જે છે અમે લીધેલો છે, એટલે સાથે સાથે ફેર નોટમાં લખતું રહેવાનું છે અને સાથે સાથે ટેક્સ્ટ બુકમાં જે લાઇન ટુ લાઇન આપેલું છે, બરાબર, એ તમારે જોતું જવાનું છે, બરાબર. એટલે મુખ્ય આજનો ટોપિક થશે લિપિડ અથવા એને આપણે કહીએ છીએ ચરબી. લિપિડ અને ચરબી જે છે એ શું છે અને એ કાર્બોદિતની સરખામણીમાં કઈ રીતે અલગ પડે છે, બરાબર, એ જોઈએ. તો સૌથી પહેલા લિપિડ જે છે એની વ્યાખ્યા થશે. વ્યાખ્યા પ્રમાણે લિપિડ એ આલ્કોહોલ તથા આલ્કોહોલ તથા સંબંધિત ઘટકોના ફેટી એસિડ સાથેના એસ્ટર સંયોજનો છે. જો વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો થોડુંક કેમિસ્ટ્રી જેવો ભાગ લાગે, બરાબર, કારણ કે એમાં બધા શબ્દ જે છે બધા કેમિસ્ટ્રીના ભાગ છે. કારણ કે આ ચેપ્ટર જે બાયો મોલેક્યુલ્સ આપણે ભણી રહ્યા છીએ બાયોકેમિસ્ટ્રી છે, બાયોલોજી પ્લસ કેમિસ્ટ્રી. એના માટે તમને સૌથી પહેલાં ખબર હોય છે આલ્કોહોલ શું છે. દરેક આલ્કોહોલ એમાં ઓએચ સમૂહ આવેલો હોય એની જેવા સંબંધિત ઘટકો એટલે કિટોન હોઈ શકે. ફેટી એસિડ શું છે એ આપણે જોઈશું આગળ, અને એસ્ટર સંયોજનો જે છે એ શું છે, બરાબર, એ બધા જોઈએ, બરાબર. એટલે એને જેમ જેમ આગળ એક એક પ્રકાર ભણશે એ પ્રમાણે બધાનો અર્થ તમને સમજાવીશ, બરાબર. સામાન્ય માહિતી ચરબી અથવા લિપિડ જે છે એની. લિપિડ એ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય સંયોજનો છે, પાણીમાં અદ્રાવ્ય સંયોજનો છે. સ્વાભાવિક છે, તમને ખ્યાલ જ હોય, બરાબર. લિપિડ એટલે ઇન્ડાયરેક્ટલી આપણે તેલ ગણી લે, તેલ જે છે એ પાણીમાં કેવું હોય, અદ્રાવ્ય. પાણી જે છે એમાં ઓગળે નહીં, પણ બીજા કેટલાક એવા ઘટકો છે, બરાબર, એમાં એ ઓગળી શકે. અને પાણી જે છે એ કેવા પ્રકારનું દ્રાવક કહેવાય, તો કે અકાર્બનિક દ્રાવક. પાણીના બંધારણમાં કાર્બન ન હોય એને કહેવાય અકાર્બનિક દ્રાવક. યાદ રાખજો, લિપિડ જે છે એ અકાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય છે, પરંતુ, બરાબર, એમાં એમ જ આગળ, પરંતુ લિપિડ એ કેટલાક કાર્બનિક દ્રાવકો, લિપિડ એ કેટલાક કાર્બનિક દ્રાવકો કયા કયા, જેવા કે ઉદાહરણ તરીકે બેન્ઝીન, ક્લોરોફોર્મ, ઇથર, એસિટોન વગેરેમાં દ્રાવ્ય છે. આ બધા કાર્બનિક દ્રાવકો છે, બરાબર. બેન્ઝીન, ક્લોરોફોર્મ, ઇથર, એસિટોન. બેન્ઝીન જે છે તમે કેમિસ્ટ્રીમાં ભણશો, C6H6 બંધારણીય જે છે ઘટક, જેના બંધારણમાં 6 કાર્બન હોય, 6 હાઇડ્રોજન આવેલા હોય. ક્લોરોફોર્મ જે છે CHCl3, એનું અણુસૂત્ર થશે. ઇથર આવશે, એસિટોન જે છે પ્રકારનો કિટોન આવશે. આ બધા જે છે એ કેવા છે, તો કાર્બનિક દ્રાવકો. મતલબ આ બધાના બંધારણમાં કાર્બન આવેલું છે, અને જેમાં કાર્બન આવેલો હોય એવા ઘટકમાં આ લિપિડ દ્રાવ્ય થઈ શકે. સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ બાબત, બરાબર, નીટ જે છે એના માટે પણ અગત્યનું શું આવશે, લિપિડ જે છે એ અકાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવક જે છે એમાં દ્રાવ્ય છે. અને એના ઉદાહરણ થઈ ગયા, બરાબર, કે કયા કયા ભાગ જે છે એમાં
દ્રાવ્ય છે અને કયા ભાગમાં દ્રાવ્ય નથી, બરાબર, એના વિશેની બાબત આવી ગઈ. હવે એના પછી એના બંધારણીય તત્વો, બંધારણીય તત્વો લિપિડ જે છે એના બંધારણમાં કયા કયા તત્વો હોય, તો મુખ્ય તત્વો જે છે એમાં આવશે કાર્બન, હાઇડ્રોજન અને બહુ ઓછા ઓક્સિજન, CH અને O. ત્રણ જે છે એ ઘટકો એના બંધારણમાં આવેલા હોય. યાદ રાખજો, કાર્બોદિતના બંધારણમાં પણ આ ત્રણ જ હતા, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એવી રીતે લિપિડમાં પણ આ ત્રણ ઘટકો જે છે એ આવેલા હોય. તફાવત શું છે? ઓક્સિજનનું પ્રમાણ એ કાર્બન અને હાઇડ્રોજનની સરખામણીમાં ઘણું ઓછું હોય છે. એટલે ત્રણેય બંધારણ જે છે એમાં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા હોય એની કરતા બધા લિપિડમાં ઓક્સિજન જે છે એની માત્રા ઓછી હોય છે, બરાબર. અને બીજા કેટલા ઘટકો, ઘણી વખત ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન એવા ઘટકો પણ એમાં આવી શકે, પણ એ બધા જટિલ લિપિડ હોય. એટલે અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે એના બંધારણમાં ત્રણ તત્વો હોય, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, પણ ઓક્સિજનની માત્રા ઓછી હોય કાર્બોદિતની સરખામણીમાં પણ અને કાર્બન અને હાઇડ્રોજન જે છે એની સરખામણીમાં, બરાબર. હવે લિપિડનું બંધારણ, આગળ કીધું પ્રમાણે લિપિડ જે છે એનું બંધારણ, લિપિડ શેના બનેલા હોય, તો લિપિડના બંધારણમાં આવેલા મુખ્ય બે ઘટકો છે, બે ઘટકો જે છે એનાથી લિપિડ બને. એક ભાગ છે આલ્કોહોલ અને બીજો ભાગ જે છે ફેટી એસિડ. આલ્કોહોલ અને ફેટી એસિડ આ બે ઘટકો જોડાય, એનાથી એસ્ટરીકરણ થઈ, એસ્ટર બંધ બની અને લિપિડનું નિર્માણ થાય. હવે આલ્કોહોલ જે છે એનો મતલબ શું? આલ્કોહોલ એટલે એવા સંયોજનો કે જેમાં ઓએચ સમૂહ આવેલો હોય. ઓએચ સમૂહ મતલબ હાઇડ્રોક્સિલ સમૂહ, ઓએચ એટલે હાઇડ્રોક્સિલ સમૂહ જે હાજર હોય એવા સંયોજનોને ઓએચ સમૂહ કહેવાય. અને ફેટી એસિડ, ફેટી એસિડનો મતલબ શું? તો કે એસિડ મતલબ શું થશે? તો કે જેમાં બંધારણમાં COOH, બરાબર, COOH જે છે એનું નામ થશે કાર્બોક્સિલ એસિડ સમૂહ, કાર્બોક્સિલ એસિડ સમૂહ. અને ફેટીનો મતલબ ફેટ એટલે ચરબી, ચરબીના બંધારણમાં આવેલા આવા COOH સમૂહ ધરાવતા એસિડ એને કહેવાય ફેટી એસિડ, બરાબર. એટલે લિપિડના બંધારણમાં મુખ્ય બે ઘટકો થશે, એક થશે આલ્કોહોલ, બીજો ઘટક જે છે એ થશે ફેટી એસિડ, બરાબર. એક એક ભાગ જે છે આપણે જોઈએ તો એમાં આલ્કોહોલ હોય, આલ્કોહોલ મુખ્યત્વે બે પ્રકારના હોય. લિપિડ જે છે એના બંધારણમાં મુખ્યત્વે બે પ્રકારના આલ્કોહોલ હોય. પહેલો પ્રકાર છે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલમાં નામ પરથી અર્થ જો, મોનો એટલે એક, હાઇડ્રોક્સી એટલે ઓએચ સમૂહ, ઓએચ સમૂહ એક જ હોય એવા આલ્કોહોલ, ઉદાહરણ તરીકે ઇથેનોલ, મિથેનોલ, પ્રોપેનોલ વગેરે. ઇથેનોલ જે છે એનું સૂત્ર CH3CH2COOH, મિથેનોલ CH3COOH, પ્રોપેનોલ CH3CH2COOH. તો તેનું બંધારણ જે છે તમારે જરૂર નથી, બરાબર. આ ભાગ જે છે એને તમારે જરૂર નથી, પણ ટૂંકમાં કાર્બનની સંખ્યા જે છે, બરાબર, એના આધારે એમાં કેટલા જે છે ઓએચ સમૂહ આવેલા છે એના આધારે આ જે ભાગ જે છે આપણે અત્યારે દર્શાવતા નથી. ઉદાહરણ ખાલી યાદ રાખજો, એમાં ઇથેનોલ, મિથેનોલ, બરાબર, અને પ્રોપેનોલ કોઈ પણ જે છે એમાં બંધારણમાં આવશે ઓએચ સમૂહ, COOH સમૂહ જે છે દર્શાવેલો છે, COOH સમૂહ નહીં આવે પણ ઓએચ સમૂહ, CH2OH, CH2CH2OH જે છે પ્રમાણે ઓએચ સમૂહની સંખ્યા કેટલી છે એના આધારે એમાં
અલગ અલગ એના પ્રકાર, ઇથેનોલ, મિથેનોલ અને પ્રોપેન. ઓએચ સમૂહની સંખ્યા કેટલી? તો એક. બીજો પ્રકાર આવશે ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ. ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ એવો ઘટક કે જેના બંધારણમાં ટ્રાય એટલે ત્રણ ઓએચ સમૂહ આવેલા હોય. ને ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલમાં સૌથી મેઇન મુખ્ય ઘટક છે ગ્લિસરોલ. ગ્લિસરોલના બંધારણમાં કાર્બન ત્રણ છે અને ઓએચ સમૂહ પણ ત્રણ છે. બંધારણ દર્શાવું છું, જો સિમ્પલ, ત્રણ કાર્બન અને ત્રણેય જે છે એમાં આવેલા છે એક એક ઓએચ સમૂહ. ઓએચ સમૂહ કેટલા છે? ત્રણ, બાકીના ઘટતા હાઇડ્રોજન CH2 CH CH2. આ બંધારણ થઈ ગયું ગ્લિસરોલ. ગ્લિસરોલમાં ત્રણ ઓએચ સમૂહ આવેલા હોવાથી ઘણી વાર એને ટ્રાયોલ પણ કહેવાય. ટ્રાયોલ બરાબર, ટ્રાયોલ તરીકે ઓળખાતો આલ્કોહોલ. એટલે ખાસ યાદ રાખવાનું કે બધા લિપિડ જે છે એમાં મોટા ભાગે ગ્લિસરોલ જ હોય, પણ અમુક કેટલાક એવા લિપિડ પણ છે કે જેના બંધનમાં મિથેનોલ, ઇથેનોલ જેવા મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ જે છે આવેલા હોય. મતલબ કે એક જ ઓએચ સમૂહ ધરાવતા આલ્કોહોલ જે છે એમાં આવી શકે. બરાબર, એટલે આ થઈ ગયું એક ઘટક આલ્કોહોલ. નેક્સ્ટ બીજો ભાગ જે છે લઈએ ફેટી એસિડ. ફેટી એસિડ જે છે શું છે અને એના અલગ અલગ પ્રકાર. પછી આવશે ભાગ ફેટી એસિડ. ફેટી એસિડ જે છે એનો અર્થ આગળ કીધું એ પ્રમાણે બરાબર, કે લિપિડ નો એક બંધારણીય ઘટક છે બરાબર, જેમાં મોટાભાગના ફેટી એસિડ જે છે એમાં કાર્બનની, કાર્બન અથવા તો કહી શકાય હાઇડ્રોકાર્બન, કારણ કે કાર્બન હાઇડ્રોજન બંને હોય, હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા જેના એક છેડે, જેના એક છેડે COOH, COOH સમૂહ મતલબ શું થઈ ગયું? એસિડ માટેનો સમૂહ, COOH સમૂહ હાજર હોય છે. આવા જે ઘટક હોય એને કહેવાય ફેટી એસિડ. આ શું છે? તો કે કાર્બનની લાંબી શૃંખલા ધરા, હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા જેમાં એક છેડે COOH સમૂહ જે છે આવેલો હોય, અને આવા જે સમૂહ જે છે ધરાવતા ઘટકને ફેટી એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, ફેટી એસિડ જે છે એના બંધારણમાં કાર્બન કેટલા છે એના આધારે અને એની વચ્ચે બંધ કયા કયા આવેલા છે એના આધારે ફેટી એસિડ જે છે એના મુખ્ય બે પ્રકાર છે. બરાબર, આપણે મુખ્ય બે પ્રકાર જોઈ લઈએ. પેલા જે લિપિડના બંધારણમાં આવશે ફેટી એસિડના મુખ્ય બે પ્રકાર, જેમ કે પહેલો પ્રકાર આવશે સંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ ઇંગ્લિશ નામ થશે સેચ્યુરેટેડ ફેટી એસિડ. સેચ્યુરેટેડ ફેટી એસિડ. અને બીજો પ્રકાર આવશે અસંતૃપ્ત ફેટી એસિડ. શબ્દ કદાચ આવી ગયો હોય આગળ તમારે સંતૃપ્ત અને અસંતૃપ્ત. અસંતૃપ્ત માટે ઇંગ્લિશ નામ થશે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, FA ટૂંકું નામ એટલે ફેટી એસિડ. સંતૃપ્ત અને અસંતૃપ્ત જે છે એનો મતલબ શું થાય? બરાબર, તો સૌથી સિમ્પલ પહેલા બાબત, સંતૃપ્તનો મતલબ કે એમાં હવે કોઈ જગ્યા નથી. કઈ રીતે? જો તો કે આ પ્રકારના ફેટી એસિડમાં, આ પ્રકારના ફેટી એસિડમાં કાર્બન કાર્બન દ્વિબંધ, કાર્બન કાર્બન દ્વિબંધ, કાર્બન કાર્બન દ્વિબંધ હોતા નથી. મતલબ શું થયું? હંમેશા તેમાં દરેક ક્રમિક કાર્બન, દરેક ક્રમિક કાર્બન વચ્ચે સિંગલ બંધ એટલે કે એક બંધ જે છે હાજર હોય છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે હંમેશા સિંગલ બંધ બરાબર એક જ બંધ હાજર હોય તેવા બધા ફેટી એસિડને કહેવાય સંતૃપ્ત ફેટી એસિડ. મતલબ એમાં ક્યારેય કાર્બન કાર્બન વચ્ચે જે છે ડબલ બોન્ડ હશે નહીં. બરાબર, ઉદાહરણ તરીકે આવી રીતના એક ઉદાહરણ આપું, જો CH3 CH2 CH2 COOH. જો COOH એક છેડે સમૂહ,
અને કાર્બન કાર્બન જે છે એની શૃંખલા વચ્ચે બધા બંધ કયા છે, એક એક બંધ. આ ચાર કાર્બન ધરાવતા જે છે એસિડનું નામ છે બ્યુટીરિક એસિડ. બ્યુટીરિક એસિડ, બ્યુટીરિક એસિડ જે છે બરાબર, એમાં વચ્ચે ક્યાંય દ્વિબંધ નથી, એટલે બ્યુટીરિક એસિડ થઈ જાય છે એક પ્રકારનો સંયુક્ત ફેટી એસિડ. બરાબર, હવે બધા એમાં બંધ એક એક હોય એટલે એમાં વચ્ચે ક્યાંય દ્વિબંધ આપણે તોડી ના શકીએ. બરાબર, એનો મતલબ તેમાં બહારથી હાઇડ્રોજન કે એક્સ એટલે કે હેલોજન, હેલોજન મતલબ ક્લોરો ફ્લોરો બ્રોમાઇડ, હેલોજન ઉમેરી શકાતા નથી. બહારથી એમાં બીજો કોઈ ઘટક ઉમેરવાનો હોય તે ઉમેરી ના શકે, કારણ કે સંતૃપ્ત છે, એમાં જગ્યા જ નથી. બધા કાર્બન કાર્બન વચ્ચે બંધ અને હાઇડ્રોજન પેક થયેલા છે, બહારથી કોઈ નવો ઘટક ઉમેરો હોય તો ઉમેરી શકાય નહીં. બરાબર, એને કહેવાય સંતૃપ્ત ફેટી એસિડ. અને આપણે પ્રકાર જે છે આગળ જોઈએ, સામેની બાજુ બીજો પ્રકાર અસંતૃપ્ત એક્ઝેટ, એનાથી ઊંધું. આ પ્રકારના ફેટી એસિડમાં, આ પ્રકારના ફેટી એસિડમાં એક કે એકથી વધુ, એક કે એકથી વધુ કાર્બન કાર્બન દ્વિબંધ, કાર્બન કાર્બન દ્વિબંધ જોવા મળે છે. એટલે સિંગલ બંધ તો હોય જ, પણ એમાં એક દ્વિબંધ આવેલો હોય અથવા એકથી વધારે દ્વિબંધ જે છે આવેલો હોય, મતલબ દ્વિબંધ હાજર હોય, બરાબર, એવા ફેટી એસિડને કહેવાય અસંતૃપ્ત ફેટી એસિડ. બરાબર, જો એમાં એક દ્વિબંધ ન હોય તો થશે સંતૃપ્ત, એક અથવા એકથી વધારે દ્વિબંધ હોય તેને કહેવાય અસંતૃપ્ત ફેટી એસિડ. બરાબર, પછી એના પેટા પ્રકાર પડે. બરાબર, જેમ કે એક દ્વિબંધ હાજર હોય, એક દ્વિબંધ હાજર તો પછી એનું નામ શું થશે, મોનો અનસેચ્યુરેટેડ, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મોનો એટલે એક, અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત, અને ફેટી એસિડ એટલે આનું ટૂંકું નામ થાય એમ યુ એફ એ. ટૂંકું નામ યાદ રાખવાનું, મુફા, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, એટલે કે જેમાં એક જ દ્વિબંધ હાજર હોય એવો અસંતૃપ્ત ફેટી એસિડ. બરાબર, બીજો પ્રકાર કે ઘણા બધા, બે કે તેથી વધુ દ્વિબંધ હાજર. જો ફેટી એસિડમાં બે કે તેથી વધુ દ્વિબંધ હાજર હોય તો એનું નામ છે પોલી, પોલી એટલે ઘણા બધા, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એટલે ટૂંકું નામ શું થશે, પી યુ એફ એ. બે પ્રકાર થઈ ગયા અસંતૃપ્ત ફેટી એસિડના, એક થઈ ગયું એમ યુ એફ એ મુફા, બીજો પ્રકાર પી યુ એફ એ ફૂફા. એમ યુ એફ એ મતલબ જેમાં એક જ દ્વિબંધ હાજર હશે, પી યુ એફ એ જે છે એમાં બે અથવા બે થી વધુ જે છે એ દ્વિબંધ એમાં હાજર હોઈ શકે. બરાબર, એના આધારે એના પછી પેટા પ્રકાર જે છે આપણે પાડી શકીએ. બરાબર, હવે એના ઉદાહરણ જે છે જોઈ લે, સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ જે છે એના ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે ક્વેશ્ચન પૂછાય છે. ફરીથી ફેટી એસિડ સિમ્પલ બે પ્રકાર, એક થશે સંતૃપ્ત ફેટી એસિડ, બીજો પ્રકાર અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ જે છે એના ઉદાહરણ તરીકે ઉદાહરણ આવશે પામિટિક એસિડ. પામિટિક એસિડ જે છે એનું અણુ સૂત્ર આવું થશે, સી સિક્સટીન એચ થર્ટી ટુ ઓ ટુ. આ યાદ નથી રાખવાનું, યાદ શું રાખવાનું છે, ખાલી તમારે કાર્બનની સંખ્યા. સંતૃપ્ત ફેટી એસિડ એમાં પામિટિક એસિડ એક એવું ઉદાહરણ છે કે જેમાં કાર્બનની સંખ્યા ટોટલ 16 હોય. સી ડબલ એચ વાળો ભાગ પણ આવી ગયો,
ટોટલ જે છે 15 કાર્બનની શૃંખલા હશે ને છેલ્લે એક સી ડબલ એચ હોય, આવા 16 કાર્બન ધરાવતું સંતૃપ્ત ફેટી એસિડ એટલે કયું થાય? પામિટિક એસિડ. એવી રીતે બીજું ઉદાહરણ સ્ટીયરિક એસિડ. સ્ટીયરિક એસિડ એના બંધારણમાં કાર્બનની સંખ્યા હોય 18, સી 18, એચ 36, ઓ 2. જો હાઇડ્રોજન હોય મોટાભાગે કાર્બન કરતા બમણા હોય, 16, 32, ઓક્સિજન ઓછા છે જો બે ની સરખામણીમાં, 2 કાર્બન 18, હાઇડ્રોજન 36, ઓક્સિજન 2. 18 કાર્બન ધરાવતો સંતૃપ્ત ફેટી એસિડ જે છે કયો? તો સંતૃપ્ત ફેટી એસિડ 18 કાર્બન એનું ઉદાહરણ આવે સ્ટીરિક એસિડ. 16 કાર્બન વાળો સંતૃપ્ત ફેટી એસિડ કયો? તો પામિટિક એસિડ. એવી જ રીતે એરાકિડિક એસિડ. એરાકિડિક એસિડ એમાં કાર્બનની સંખ્યા છે C20, H40, ઓક્સિજન 2. કાર્બન કરતા હાઇડ્રોજન બમણા અને ઓક્સિજનની સંખ્યા બહુ ઓછી એટલે 2. એટલે 20 કાર્બન ધરાવતો સંતૃપ્ત ફેટી એસિડ કયો? તો એરાકિડિક એસિડ. બરાબર. અને આગળ જે ઉદાહરણ લખાવ્યું તો ફરીથી જેમ કે બ્યુટીરિક એસિડ, કાર્બનની સંખ્યા કેટલી થાય? તો કે C4. જો બંધારણ દર્શાવ્યું છે તમને ખ્યાલ આવશે, જો 1, 2, 3, 4 કાર્બનની સંખ્યા 4, હાઇડ્રોજન એના કરતા બમણા હોય 3, 4, 5, 6, 7, 8. C4H8O2 ચાર કાર્બનની સંખ્યા ધરાવતો સંતૃપ્ત ફેટી એસિડ એટલે બ્યુટીરિક એસિડ. આ બધામાં ખાસિયત શું છે? તો કે બધામાં ક્યાંય દ્વિબંધ નહીં હોય, બધે બધા કાર્બનની લાંબી શૃંખલા જે છે ધરાવતા હશે. બરાબર. અને એમાં ક્યાંય વચ્ચે જે છે દ્વિબંધ આવતા નહીં હોય. આ થઈ ગયા એના ઉદાહરણ. બરાબર. એના પછી બીજો પ્રકાર આવશે અસંતૃપ્ત ફેટી એસિડ એના ઉદાહરણ. બરાબર. તો અસંતૃપ્ત ફેટી એસિડ જે છે એમાં ઉદાહરણ તરીકે બે પ્રકાર જે છે ઉદાહરણ લીધા હતા. બે પ્રકાર જે છે કયા? એક પ્રકાર હતો મુફા અને બીજો પ્રકાર હતો ફૂફા, MUFA. બીજો પ્રકાર PUFA. મતલબ શું? આગળ કીધું પ્રમાણે MUFA એટલે એક દ્વિબંધ હશે, દ્વિબંધ હશે એમાં, પણ કેટલા હશે? એક જ. આમાં બે કે તેથી વધુ દ્વિબંધ હાજર, તો એવા પ્રકારને કહેવાય ફૂફા. મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, આખું નામ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે ફૂફા. બરાબર. ઉદાહરણ ઉદાહરણ તરીકે મુફા જે છે એનું ઉદાહરણ છે ઓલિક એસિડ. ઓલિક એસિડ, ઓલિક એસિડના બંધારણમાં કાર્બનની સંખ્યા છે C18, H 34, ઓક્સિજન 2. એટલે જો આ ખાસ યાદ રાખવાનું છે 18 કાર્બન ધરાવતો અસંતૃપ્ત ફેટી એસિડ કયો થાય? તો ઓલિક એસિડ. પણ 18 કાર્બન ધરાવતો સંતૃપ્ત ફેટી એસિડ કયો? તો સ્ટીરિક એસિડ. બે જે છે એમાં હાઇડ્રોજનની સંખ્યા બદલાઈ જાય, જો કારણ કે આમાં વચ્ચે એક દ્વિબંધ જે છે ઘટક આવી જાય, આમાં ક્યાંય વચ્ચે જે છે કે દ્વિબંધ નહીં હોય. એવી રીતે ફૂફા જે છે એના ઉદાહરણમાં બે કે તેથી વધુ જે છે એને આપણે પેટા પ્રકાર પાડીએ, જેમ કે બે દ્વિબંધ, ત્રણ દ્વિબંધ, ચાર દ્વિબંધ. એના બંધારણમાં દ્વિબંધ કેટલા છે એના આધારે એના પાછા પેટા પ્રકાર લીધા. બધા ઉદાહરણ તરીકે ફૂફા જ આવશે. ફૂફા જે છે એમાં બે દ્વિબંધ ધરાવતો હોય એવું ઉદાહરણ જો મળતું આવે છે, નામ યાદ રાખજો લિનોલેનિક એસિડ. લિનોલેનિક એસિડ. તો આગળ શબ્દ એક આવી ગયો. બરાબર. લિનોલિક એસિડ જે છે શબ્દ આપણે લઈ શકીએ. આમાં લિનોલિક જે છે એસિડ, શબ્દ આવશે આમાં લિનોલિક એસિડ, નામ બદલાય ને, કારણ કે એમાં બહુ થોડોક જ ફેરફાર આવશે ખાલી.
શબ્દ આવશે લિનોલિક એસિડ. લિનોલિક એસિડ, લિનોલિક એસિડ જે છે એમાં કાર્બનની સંખ્યા આવશે C18. ખાલી કાર્બનની સંખ્યા દર્શાવું છું, 18 કાર્બન ધરાવતો પણ એમાં દ્વિબંધ 2 છે, બરાબર. એવું ઉદાહરણ થશે લિનોલિક એસિડ, બરાબર. એવી રીતે 3 દ્વિબંધ જે છે ધરાવતા હોય તો એનું એ જ ઉદાહરણ, શબ્દ ખાલી બદલાય. જો લિનોલેનિક એસિડ, લિનોલિક એસિડની જગ્યાએ થઈ ગયું લિનોલેનિક એસિડ, એમાં પણ કાર્બનની સંખ્યા એટલી જ રહેશે, કેટલી? C18, બરાબર. અને 4 દ્વિબંધ ધરાવતા હોય એવું જે છે ઉદાહરણ આવશે અરાકિડોનિક એસિડ. અરાકિડોનિક એસિડ આખું નામ છે, અરાકિડોનિક એસિડ, જેમાં કાર્બનની સંખ્યા છે 20. અહીંયા આવી ગયું છે, જો અરાકિડિક એસિડ તો સંતૃપ્ત, પણ અરાકિડોનિક, જો આમાં લિક નિક એવા બધા શબ્દ લાગી જાય તો કયા પ્રકાર થઈ જાય? અસંતૃપ્ત ફેટી એસિડ, બરાબર. એટલે આ પ્રમાણે તમારે જે છે એના ઉદાહરણ યાદ રાખવાના છે, કે જેમાં સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ જે છે એમાં કાર્બન પ્રમાણે પ્રકાર જે છે એના કયા કયા બદલાય છે, બરાબર. જો ફરીથી સંતૃપ્ત ફેટી એસિડમાં 16 કાર્બન વાળું પામિટિક એસિડ, 18 કાર્બન વાળું સ્ટીરિક એસિડ, 20 કાર્બન વાળું એરાકિડિક એસિડ અને બ્યુટિરિક એસિડ જે છે એમાં C4 જે છે, મતલબ 4 કાર્બન ધરાવતું સંતૃપ્ત ફેટી એસિડ. બધામાં ફરક શું હોય ખાલી? તો કે વચ્ચેના ભાગ જે છે એમાં કાર્બનની સંખ્યા જે છે વચ્ચે માત્ર સિંગલ બંધ હોય તો એ થશે બધા સંતૃપ્ત ફેટી એસિડ, વચ્ચે દ્વિબંધ આવતું હોય, બરાબર, તો એ બંધારણ થશે અસંતૃપ્ત ફેટી એસિડ. અસંતૃપ્તમાં 1 દ્વિબંધ વાળું મુફા, એનું ઉદાહરણ છે ઓલિક એસિડ. 2 થી વધુ એ બધા પ્રકાર થશે પુફા, એના ઉદાહરણ તરીકે 2 દ્વિબંધ વાળું લિનોલિક એસિડ, 3 દ્વિબંધ વાળા લિનોલેનિક એસિડ અને 4 દ્વિબંધ વાળા અરાકિડોનિક એસિડ, આ તમારા ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલું છે, બરાબર. એટલે આ થઈ ગયા બંધારણીય ઘટકો. એક થઈ ગયું, આગળ જો આવી ગયું પ્રકાર 1 આલ્કોહોલ, એની સાથે જોડવાનું છે ફેટી એસિડ. ફેટી એસિડ વાળા ભાગમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ બંને જે છે, બરાબર, એ જોડાય આલ્કોહોલ સાથે, એટલે એમાંથી ચોક્કસ પ્રકારના લિપિડ જે છે એનું નિર્માણ થાય, બરાબર. હવે એના પછી લિપિડ જે છે એ કઈ રીતે નિર્માણ થાય છે, લિપિડ જે છે એનું બંધારણ જે છે ભાગ કયો છે અને કઈ રીતે જે છે બંને ભાગમાં તફાવત હોય છે. એટલે પહેલા આપણે સામાન્ય માહિતી જે છે મેળવી લઈએ, ફેટી એસિડ જે છે એના પ્રકારને આધારે બીજો એક પ્રકાર આવે છે કે જે આવશ્યક અને બિનઆવશ્યક એવા જે છે બે પ્રકાર ફેટી એસિડમાં લઈ શકીએ. પહેલા જોઈએ એક પ્રકાર આવશ્યક ફેટી એસિડ. આવશ્યક ફેટી એસિડ એના માટે ઇંગ્લિશ શબ્દ છે ઇસેન્શિયલ, ઇસેન્શિયલ ફેટી એસિડ. આવશ્યક ફેટી એસિડ જે છે એનો મતલબ શું થાય, બરાબર? તો સૌથી પહેલા એની વ્યાખ્યા જે છે જોઈએ. વ્યાખ્યા પ્રમાણે જે ફેટી એસિડ નું નિર્માણ પ્રાણી શરીરમાં થતું નથી તેને આવશ્યક ફેટી એસિડ તરીકે ઓળખી શકાય છે. શું અર્થ છે? જો જે પ્રાણી શરીરમાં, પ્રાણી આવા ફેટી એસિડ શરીરમાં બનાવી શકતા નથી, અને બનાવી નથી શકતા એનો મતલબ કે, બરાબર, કે આ હંમેશા આપણે આહાર સ્વરૂપે લેવા પડે, બરાબર. આથી આ ફેટી એસિડ, આ ફેટી એસિડ આહાર મારફતે હંમેશા લેવા પડે છે, જે આપણા ખોરાકના સ્ત્રોત તરીકે જે છે અને આહારમાંથી લેવા પડશે. વનસ્પતિ આવા ફેટી એસિડનું નિર્માણ કરી શકે, પ્રાણીના શરીરમાં આવા ફેટી એસિડ નિર્માણ થતા નથી, બરાબર. એટલે એ આવશ્યક છે, બરાબર. ઉદાહરણ આપી દઉં, જેમ કે ઉદાહરણ તરીકે આગળ ઉદાહરણ એ પ્રમાણે
લિનોલિક એસિડ, લિનોલિક એસિડ, પછી લિનોલેનિક એસિડ અને એરાકિડોનિક એસિડ. બધી ઉદાહરણ આવી ગયા. બધા ઉદાહરણ કયા છે? બરાબર, તો આ ઉદાહરણ તમે આગળ આવી ગયું પ્રમાણે બધે બધા છે PUFA, PUFA અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે છે, પોલી અનસેચ્યુરેટેડ, એ બધા જે છે એ આપણા પ્રાણી શરીર જે છે એમાં બનતા નથી. બરાબર, એટલે એને આપણે મોટા ભાગે ખોરાક સ્વરૂપે લેવા પડે. બીજો પ્રકાર એની સરખામણીમાં બિન આવશ્યક ફેટી એસિડ, બિન આવશ્યક ફેટી એસિડ, ઇંગ્લિશ નામ થશે નોન ઇસેન્શિયલ, નોન ઇસેન્શિયલ ફેટી એસિડ. બિન આવશ્યક નો મતલબ જરૂરી નથી એમ નહીં, બરાબર, એ જરૂરી નથી એવું નથી, બરાબર, પણ આ પ્રકારના ફેટી એસિડ ગ્લુકોઝના ઓક્સિડેશન દ્વારા, ગ્લુકોઝના ઓક્સિડેશન દ્વારા સંશ્લેષિત થઈ શકે છે. મતલબ પ્રાણી શરીરમાં આવા ફેટી એસિડ જે છે એનું નિર્માણ થાય, બરાબર. આથી આવા ફેટી એસિડનું આહારમાં કોઈ જરૂરિયાત હોતી નથી. એવા ફેટી એસિડ જે છે કે જેમાં આહાર સ્વરૂપે આપણે એને લેવાની જરૂર નથી, ખોરાક સ્વરૂપે, બહારથી જે છે ડાયટ સ્વરૂપે લેવાની જરૂર નથી, મતલબ ઇન્ડાયરેક્ટલી શું થશે, પ્રાણી શરીરમાં નિર્માણ થાય છે, પ્રાણી શરીરમાં નિર્માણ થાય છે, બરાબર. એ બધા ફેટી એસિડ જે છે બિન આવશ્યક છે, જેને આપણે બહારથી આહાર સ્વરૂપે લેવા પડે છે, એ બધા જે છે એ થશે આવશ્યક ફેટી એસિડ, બરાબર. એટલે આવી રીતે એના મુખ્ય જે છે એ બે પ્રકાર થશે ફેટી એસિડ. બીજી એક લાઈન ટૂંકમાં નોંધ સ્વરૂપે ખાલી યાદ રાખજો, બરાબર, મોટા ભાગે વનસ્પતિજન્ય ફેટી એસિડ, વનસ્પતિજન્ય ફેટી એસિડ અસંતૃપ્ત પ્રકારના હોય છે, અસંતૃપ્ત પ્રકારના હોય છે, જ્યારે પ્રાણીજન્ય ફેટી એસિડ સંતૃપ્ત પ્રકારના હોય છે. એટલે જે પ્રાણીઓ બનાવી શકે એ બધા કયા હોય? સંતૃપ્ત ફેટી એસિડ, બરાબર. આમાં જે આવી ગયું બિન આવશ્યક એ જ પ્રકાર કયા થશે? સંતૃપ્ત ફેટી એસિડ, જે આપણે આગળ ઉદાહરણ લીધા એ બધા, સ્ટીરિક એસિડ, પામિટિક એસિડ. વનસ્પતિજન્ય ફેટી એસિડ જે છે કેવા હોય? મોટા ભાગે અસંતૃપ્ત પ્રકાર જે છે એના ફેટી એસિડ ધરાવતા હોય, બરાબર. એટલે આ થઈ ગયો આપણે લિપિડ જે છે એના બંધારણીય ઘટકો. એમાં બંધારણીય ઘટકો જે છે એમાં મુખ્ય લિપિડ જે છે એની સૌથી પહેલા સામાન્ય માહિતી, પછી એના બંધારણીય ઘટકો તરીકે આલ્કોહોલ, ફેટી એસિડ, ફેટી એસિડના બે મુખ્ય પ્રકાર, એના ખાસ કરીને ઉદાહરણ, અને હવે આ ઉદાહરણ જે છે એની સાથે બીજા બે પ્રકાર. હવે આ બધા જોડાય અને કઈ રીતે લિપિડ જે છે નિર્માણ થાય છે, એ નિર્માણ થઈ અને એની સાથે સંબંધિત આપણે લિપિડ જે છે એનો પ્રકાર, કયા કયા પ્રકારના લિપિડ હોય છે, બરાબર, એ આપણે એના આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું, બરાબર. ટેક્સ્ટ બુકમાં આપેલું નથી એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આ ફેર નોટમાં લખતું જવાનું છે, અને તેમ છતાં નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં આના ફેટી એસિડના ઉદાહરણ જે છે એ પૂછાય છે, જેમ કે એવું પૂછાય સિમ્પલ કે લિનોલિક એસિડ જે છે કયા પ્રકારનું ફેટી એસિડ છે, બરાબર, અથવા તો મૂફામાં કયા ઉદાહરણ આવશે, પૂફામાં કયા ઉદાહરણ આવે છે, એવી રીતે પૂછાય છે, બરાબર. એટલે આ લખી અને કરવાનું છે. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં